હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? હવે આજે આપણે ધોરણ 3 વિષય અંગ્રેજી, એમાં આપણે સ્વાધ્યાય પોથીમાં યુનિટ 8 સુધી શીખી ગયા છીએ. અને એનો સ્વાધ્યાય તમે તમારી અંગ્રેજીની નોટમાં લખી પણ કાઢ્યો હશે અને સ્વાધ્યાય પોથીમાં પણ લખી કાઢ્યું હશે. તો હવે આજે આપણે યુનિટ 9 વોટ આર ધીઝ એના વિશે શીખીશું, સમજીશું અને તેનો સ્વાધ્યાય લખીશું. હવે જુઓ, અહીં આગળ એક વસ્તુ હોય તો એને એક વચન કહેવાય. એક વસ્તુ હોય તો એક વચન કહેવાય, પણ અહીંયા આપણે બહુવચન શીખવાનું છે. એક કરતાં વધારે છે એટલે બહુવચનમાં. આપણે આગળ શીખી ગયા કે એક વચનમાં ધીસ મુકાય છે, જ્યારે ધીસનું બહુવચન ધીઝ બને છે. એ જ રીતે એક વચનમાં ધેટ મુકાય છે અને બહુવચનમાં ધોઝ મુકાય છે. તો અહીં આગળ આપણે બહુવચનમાં આગળ શીખવાનું છે, સમજવાનું છે અને લખવાનું છે. વોટ આર ધીઝ, હવે જો અહીંયા એક કરતાં વધારે વોચીસ છે. વોચ એટલે ઘડિયાળ, અને વધારે હોય તો શું બોલવું પડે? ઘડિયાળો. એક હોય તો ઘડિયાળ બોલાય, અને એક કરતાં વધારે હોય તો આપણે શું બોલીએ? ઘડિયાળો. તો અહીં આગળ આપણે એક કરતાં વધારે ઘડિયાળ આપેલી છે અને પૂછ્યું વોટ આર ધીઝ, આ શું છે? તો આપણે એનો જવાબ ધીઝથી જ આપવો પડે. અહીંયા છેલ્લે શું લખેલું છે? ધીઝ, TH E S E, ધીઝ. તો એનો જવાબ આપણે ધીઝ આર, પછી આ શું છે? વોચીસ. તો આપણે ધીઝ આર વોચીસ, એટલે કે આ ઘડિયાળો છે. પહેલાં આપણને સવાલ પૂછ્યો વોટ આર ધીઝ, આ શું છે? વોટ એટલે શું, આર એટલે છે, અને ધીઝ એટલે આ. બહુવચન માટે ધીઝ વપરાય છે. તો અહીંયા વોટ આર ધીઝ, આ શું છે? અહીંયા ચિત્ર બતાવીને આપણે સવાલ પૂછ્યો તો આપણે એનો જવાબ આપ્યો. અહીંયા ધીઝ હોય એટલે આપણે એનો જવાબ ધીઝથી જ આપવો પડે. ધીઝ આર વોચીસ. એક હોય તો વોચ લખાય, અને એક કરતાં વધારે હોય તો વોચીસ. એને બહુવચનમાં ફેરવવા માટે પાછળ એસ કે ઈ એસ આપણે મૂકીએ છીએ, એટલે કે આ ઘડિયાળો છે. હવે અહીં આપણને એપલ્સના ચિત્ર બતાવ્યા છે અને સવાલ પૂછ્યો છે વોટ આર ધોઝ, પેલું શું છે? તો આપણે એનો જવાબ ધોઝથી જ આપવો પડે. અહીંયા ધીઝ છે એટલે એનો જવાબ આપણે ધીઝથી આપવો પડે. અહીંયા ધોઝ છે તો એનો જવાબ આપણે ધોઝથી આપવો પડે. ધોઝ આર એપલ્સ. એક હોય તો આપણે એપલ લખાય, પણ એક કરતાં વધારે છે એટલે એપલ્સ, એટલે કે પેલા સફરજન છે. ધીઝ એટલે આ, અને ધોઝ એટલે પેલા. હવે અહીં આપણને પેરોટના ચિત્ર બતાવે છે. પેરોટ એટલે પોપટ. તો અહીંયા પેરોટના ચિત્ર બતાવે છે અને સવાલ પૂછ્યો વોટ આર ધીઝ, આ શું છે? તો આપણે એનો જવાબ ધીઝથી આપવો પડે. આપણે ખાસ એ વાતનું ધ્યાન આપવાનું છે કે આપણને જ્યાં સવાલ પૂછ્યો છે ત્યાં ધીઝથી પૂછ્યો છે કે ધોઝથી પૂછ્યો છે. તો અહીં આગળ આપણે એનો જવાબ અહીંયાથી જ આપવો પડે. તો અહીં આગળ આપણે વોટ આર ધીઝ, આ શું છે? તો એનો જવાબ આપણે ધીઝથી આપીએ. ધીઝ આર પેરોટ્સ. એક હોય તો પેરોટ લખાય, પણ એક કરતાં વધારે હોય તો પેરોટ્સ, આ પોપટો છે. હવે અહીં આપણને શેનું ચિત્ર આપેલું છે? કેટ્સનું ચિત્ર આપેલું છે. એક હોય તો કેટ, અને એક કરતાં વધારે હોય તો કેટ્સ. કેટ એટલે બિલાડી, અને કેટ્સ એટલે બિલાડીઓ, એક કરતાં વધારે હોય એટલે. તો અહીંયા સવાલ પૂછ્યો વોટ આર ધોઝ, પેલું શું છે? તો આપણે એનો જવાબ ધોઝથી આપવો પડે કે ધોઝ આર, અને પછી પાછળ લખવાનું છે કેટ્સ. ધોઝ આર અને વોટની જગ્યાએ કેટ્સ મૂકી દેવાનું. પહેલાં સવાલ પૂછ્યો વોટ આર ધોઝ, પેલું શું છે? તો આપણે જવાબ ધોઝથી આપ્યો, ધોઝ આર કેટ્સ, પેલી બિલાડીઓ છે. હવે બહુવચનમાં વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે વોટ સાથે ધીઝ કે ધોઝનો ઉપયોગ થાય છે. પ્રશ્ન તથા ઉત્તરમાં વોટ અને ધીઝ ધોઝ સાથે ઈઝ ક્રિયાપદનું બહુવચનનું રૂપ આર મૂકવામાં આવે છે. હવે પ્રશ્નાર્થ વાક્યો અને યસ નોમાં ઉત્તર. હવે આપણે અહીંયા કાઇટ્સના ચિત્ર આપેલા છે. કાઇટ્સ એટલે પતંગ, અને સવાલ પૂછ્યો આર ધીઝ કાઇટ્સ, શું આ પતંગો છે? તો આ ચિત્ર આપણને શેનું આપેલું છે? પતંગનું જ ચિત્ર આપેલું છે. તો આપણે એનો જવાબ આપીએ યસ દે આર, હા તે પતંગો છે. હવે અહીંયા આગળ આપણને બોક્સના ચિત્ર આપેલા છે અને સવાલ પૂછ્યો છે આર ધોઝ બેગ્સ,
શું પેલી બેગ છે? ધોઝ એટલે પેલું કે પેલી, અને ધીઝ એટલે આ. તો અહીંયા આપણને બોક્સ બતાવ્યા છે અને સવાલ પૂછ્યો છે, આર ધોઝ બેગ્સ? તો શું પેલી બેગ છે? તો તમને આ બેગના ચિત્ર દેખાય છે? ના. તો આપણે એનો જવાબ કેવી રીતે આપવાનો? નો, ધે આર નોટ. ના, તે બેગ નથી. તો તે શું છે? તો ધે આર બોક્સીસ. એક હોય તો બોક્સ અને એક કરતાં વધારે હોય તો બોક્સીસ, એટલે કે ધે આર બોક્સીસ, તે બોક્સ છે અથવા તે ખોખા છે. હવે આપણે ફન ટાઈમ જોઈએ કે ચિત્રો જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નના ઉત્તર લખો. હવે આપણને કૌંસમાં અહીંયા બે સ્પેલિંગ આપેલા છે અને અહીંયા ચિત્ર બતાવ્યું છે અને અહીંયા સવાલ પૂછ્યો છે કે વોટ આર ધોઝ, પેલું શું છે? તો અહીંયા ચિત્ર તમને શેનું બતાવ્યું છે? તો આ ચિત્ર છે ટમાટોનું. તો પછી આપણે ધોઝથી એનો જવાબ આપવો પડે. ધોઝ આર, આ બંનેમાંથી ટમાટોનું સ્પેલિંગ શોધી અને પાછળ લખી કાઢવાનું. તો આ રહ્યો ટી ઓ એમ એ ટી ઓ ઈ એસ, ટમાટોસ. એટલે કે વોટ આર ધોઝ? તો આપણે ધોઝ આર અને ટમાટોસ. એટલે અહીંયા આપણે સવાલ પૂછ્યો કે પેલું શું છે? તો આપણે જવાબ આપ્યો કે પેલા ટમાટર છે. હવે અહીંયા આપણને બસના ચિત્ર આપ્યા છે અને સવાલ પૂછ્યો, વોટ આર ધીઝ, આ શું છે? કાર છે કે બસીસ છે? તો આ ચિત્ર તમને શેનું દેખાય છે? એક હોય તો બસ બોલાય, પણ એક કરતાં વધારે હોય તો બસીસ. તો આપણે અહીંયા ધીઝ છે. વોટ આર ધીઝ, આ શું છે? ધીઝ એટલે આ અને ધોઝ એટલે પેલો. તો અહીંયા સવાલ પૂછ્યો, વોટ આર ધીઝ, આ શું છે? તો આપણે જવાબ ધીઝથી આપ્યો, ધીઝ આર બસીસ, એટલે કે આ બસો છે. હવે આપણને અહીંયા બોક્સના ચિત્રો બતાવ્યા છે અને સવાલ પૂછ્યો, વોટ આર ધોઝ, પેલું શું છે? તો આપણે એનો જવાબ ધોઝથી આપવો પડે. ધોઝ આર બેગ્સ છે કે બોક્સીસ છે? તો આ બોક્સીસ છે. તો આપણે ધોઝ આર બોક્સીસ. હવે આપણે ગ્લાસના ચિત્રો બતાવ્યા છે અને સવાલ પૂછ્યો, વોટ આર ધીઝ, વોટ આર ધીઝ, આ શું છે? કપ્સ છે કે ગ્લાસીસ છે? અહીંયા બે સ્પેલિંગ આપેલા છે, એમાંથી અહીં ચિત્રનો જે સ્પેલિંગ હોય તમારે શોધીને અહીંયા જાતે પાછળ જોડવાનો છે. એટલે કે વોટ આર ધીઝ, આ શું છે? તો આપણે એનો જવાબ ધીઝથી આપીએ, ધીઝ આર ગ્લાસીસ, એટલે કે આ ગ્લાસો છે અથવા આ પ્યાલા છે. હવે અહીં આપણને એલિફન્ટનું ચિત્ર બતાવ્યું છે અને સવાલ પૂછ્યો, વોટ આર ધોઝ, પેલા શું, પેલું શું છે? તો એલિફન્ટ છે કે હોર્સ છે? તો આ ચિત્ર તમને શેનું દેખાય છે? એલિફન્ટ્સનું છે. તો આપણે ધોઝ આર એલિફન્ટ્સ. વોટ આર ધોઝ, પેલું શું છે? તેનો જવાબ આપણે આપ્યો, ધોઝ આર એલિફન્ટ્સ, પેલા હાથીઓ છે. હવે અહીં આપણને બનાનાનું ચિત્ર આપ્યું છે, બનાના એટલે કેળું, અને સવાલ પૂછ્યો, વોટ આર ધીઝ, આ શું છે? બનાના છે કે ચીલીસ છે? ચીલીસ એટલે મરચું અને બનાના એટલે કેળું. તો આ મરચું છે કે કેળું છે? તો આ તો કેળા છે. તો અહીંયા આપણે વોટ આર ધીઝ, તો એનો જવાબ આપણે ધીઝથી આપવો પડે, ધીઝ આર બનાનાસ. હવે એ જ રીતે અહીંયા આપણને હેન્સના ચિત્ર બતાવે, હેન એટલે મરઘી અને હેન્સ એટલે મરઘીઓ, બહુવચન. તો વોટ આર ધોઝ, પેલું શું છે? ક્રો છે કે હેન્સ છે? તો ક્રો એટલે કાગડો થાય અને હેન્સ એટલે મરઘીઓ થાય. તો આપણે અહીંયા ધોઝથી જવાબ આપીએ, ધોઝ આર હેન્સ. વોટ આર ધોઝ, પેલું શું છે? તેનો જવાબ આપણે આપ્યો, ધોઝ આર હેન્સ, પેલી મરઘીઓ છે. હવે અહીં આપણને બુક્સનું ચિત્ર બતાવ્યા છે, એક હોય તો બુક બોલાય, પણ એક કરતાં વધારે હોય એટલે બુક્સ બોલાય. તો વોટ આર ધીઝ, આ શું છે? બુક્સ છે કે બેગ છે? તો આ બુક્સ છે. તેનો જવાબ આપણે ધીઝથી આપીએ, ધીઝ આર બુક્સ. હવે અહીંયા આગળ આપણે વોચીસ બતાવી છે, એક હોય તો વોચ અને એક કરતાં વધારે હોય તો વોચીસ, અને સવાલ પૂછ્યો, વોટ આર ધોઝ, પેલું શું છે? વોચીસ છે કે બેંગલ્સ છે? તો આ વોચીસ છે. વોચ એટલે ઘડિયાળ અને વોચીસ એટલે ઘડિયાળો, એક કરતાં વધારે છે. એટલે વોટ આર ધોઝ, પેલું શું છે? તો આપણે જવાબ આપ્યો, ધોઝ આર વોચીસ, પેલી ઘડિયાળો છે.